કોર્પોરેટરની ચીમકી બાદ કતરગામ ઝોનના અધિકારીઓની કામગીરી સામે આવી છે. સુરત મનપાના કતરગામ ઝોન દ્વારા દબાણો મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક નગરસેવક નરેન્દ્ર પાંડવે અધિકારીઓની ચીમકી આપી હતી. અધિકારીઓ કામગીરી નહીં કરે તો એક્શન લેવાની ચીમકી આપી હતી. વોર્ડ નંબર 7માં લાખોના ખર્ચે બનાવેલું શાક માર્કેટ ખાલી ખમ છે, જ્યારે રોડ પર આડેધમ શાકભાજીવાળાને દબાણોને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. વોર્ડ નંબર 7 નગરસેવક નરેન્દ્ર પાંડવ અધિકારીઓ સાથે રસ્તા પર ઉતર્યા હતા. અનેક જગ્યાએ દુકાન માલિકો લારી ઉભું રાખવાનું ભાડું વસેલે છે. પાલિકા કર્મીઓ દ્વારા રોડ પર પાથરણાવાળાઓને સામાન જપ્ત કરી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. દબાણમાં એવું છે, મારા વોર્ડમાં લગભગ 15 વર્ષથી સમસ્યા હતી. એમાં આજુબાજુ સોસાયટીઓના પ્રમુખોની મોટી સમસ્યા છે અને ટ્રાફિકની બી સમસ્યા છે. આજે સુરત મહાનગરપાલિકાએ અમે કરોડો રૂપિયાના ખર્ચે જગ્યા અને શાક માર્કેટ બનાવેલ છે તો શું કામ નથી બેસતા? જે બેસાડવાની જવાબદારી આવે છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની આવે છે, નથી અમારી કોર્પોરેટરની આવતી. છતાં પણ અમે એમની અધિકારીને મદદ કરીએ છીએ અને પ્રજાને બી સમજીએ છીએ કે પ્રજા તમે ધંધો કરો, કોઈ બિંદાસથી તમે ના શાક માર્કેટ બનાવ્યું છે ત્યાં બેસો, ત્યાં તમને કોઈ હેરાન કરો તો અમે બેઠા છીએ. આ રોડ પર તમને બેસી અને રાત દી તમે બી શું કામ ઉજાગરા કરો છો? આજે તમે દુકાનોને કાર્યવાહી કરવામાં આવી, ખાસ કરીને સંતોષી, આજે મારા વોર્ડ વિસ્તારમાં લગભગ 8 દુકાનના સીલ માર્યા છે એવું અધિકારીશ્રીએ કીધું છે. અને પાર્વતી સંતોષીમાં આજે એકેય સીલ માર્યા નથી. એ લોકોને કીધું છે કે જો દુકાનની આગળ કોઈ લારીવાળા ઉભા રહેશે તો કાલે એમને સીલ મારવામાં આવશે. એક શાક માર્કેટ ચાલુ થઈ ગયું છે અને બીજું થવાની તૈયાર છે અને પ્રજા અમને પૂરો સહકાર આપે છે. પ્રજાનો પૂરો સહકાર છે. અધિકારીઓ જે રીતે કરવું પડે એ અધિકારી કામ કરતા નથી આજ સુધીમાં. એટલે અધિકારીઓને મેં સ્ટ્રિક્ટલી કહી દીધું છે અને અધિકારી આજે લાગી ગયા છે કામ. એને પ્રજા સહમત છે. પ્રજાનું એવું કહેવું છે કે અમને શાંતિ ધંધો કરવા દો, અમે તમને કરોડોની જગ્યા બનાવી દીધી છે તો ત્યાં શું કામ નથી બેસતા તમે લોકો?